રેડી સ્ટાર્ટ હવામાન ખાતાની આજ્ઞામાં તો આ વર્ષે ચોમાસું રહ્યું નથી આગાહીઓની ઉથલપાથલમાં ચોમાસાએ સરેરાશ ધમધોકાર જમાવટ કરી છે રાજ્યમાં કપાસનો પાક અઢળક થવાનો છે કપાસની બજાર હવે આંતરરાષ્ટ્રીય છે એટલે ભાવ પણ સારા મળવાના છે અધિક વરસાદથી તલ જેવા કેટલાક પાકને નુકસાન થયું છે એ સિવાય નર્મદાના કમાન્ડ એરિયામાં એકસો સુડતાલીસ ગ્રામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને ઉતરતા હજુ બે સપ્તાહ લાગશે એમાંથી મોટાભાગના ગ્રામ્ય ગ્રામ્ય પ્રદેશ મધ્યપ્રદેશમાં આવેલા છે ગુજરાત સરકારે નર્મદા સંબંધિત પુનઃસ્થાપનમાં પ્રમાદ રાખ્યો છે અને એ પ્રકરણ વારંવાર ગાજેલું છે પરંતુ આ વખતે ગુજરાતની હદના તમામ અસરગ્રસ્ત ગામોને બહુ અગાઉથી સલામત સ્થળે ખસેડી લીધેલા છે આ વખતે ઘણા વર્ષો પછી બહુ વરસાદ પડ્યો છે આમ તો ગુજરાતમાં ઘણી બધી ભૂમિકા પહાડી છે ગીરના જંગલોના પ્રદેશ સિવાય પણ ચોતરફ નાના મોટા ડુંગરાઓ છે ગુજરાતની ગીરી સંસ્કૃતિ ભવ્ય અને કુદરતના રળિયામણા પડાવ સરખી છે સર્વત્ર મેઘમહેરને કારણે વસુંધરાનું યૌવન ઉડીને આંખે વળગે છે મિતિયાળાના ડુંગરની પાછળ આ વખતે તો તળેટીમાં એવા સરોવર છલકાઈ ગયા છે કે મોડી રાત્રે સ્વેરવિહાર કરતા કરતા સિંહ દંપતી એના કિનારાની ઘાસ આચ્છાદિત જમીન પર શીતળતાનો અનુભવ લેવા નિરાંતે વિશ્રામ કરે છે સિંહ અતિશય ઉર્જાવાન વન્ય પ્રાણી છે એના અસ્તિત્વમાં એક અદ્રશ્ય ધગધગતો લાવા લાવવા હોય છે એ જ એની તાકાત છે પરંતુ એને કારણે સિંહનું શારીરિક ઉષ્ણતામાન અન્ય પ્રાણીઓની તુલનામાં ઊંચું હોય છે એટલે તાઢકનો એ શોખીન હોય સિંહને તકલીફ ઉનાળામાં જ પડે આખા દિવસના તડકા પછી સિંહ રાતે દણક દે તો એમાંય હાંફ સંભળાય છે પરંતુ એનો ખરો પડકારો તો શિયાળાની ભાંગતી રાતે જ સાંભળવાની મજા પડે એમાંય મધરાતે વિખૂટા પડેલા સિંહ પરિવારની ગીરી કંદરાઓમાંથી સામસામી સંભળાતી દણક તો ગીરનું અજબ ધનિયા ભૂષણ છે એ તો ક્યારેક જ કોઈના કાને પડે જતા જતાં સાતફુડાના ડુંગર ઉપર પણ સિંહ પરિવારના ફેરા ચાલુ હોય છે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વિવિધ પ્રદેશોમાં પ્રકૃતિએ ચોતરફ હરિયાળી જાજમ બિછાવી દીધી છે વહેલી સવારના કોઈ એકાદ ટેકરી કે ડુંગર ઉપર ચડીને આંખો છલકાઈ જાય એટલો લીલા રંગનો આસવ હૃદયમાં ઘૂંટડે ઘૂંટડે પી લઈએ તો જિંદગીને પરમ શીત શીતળતાનો નિરંતર અનુભવ થાય છે પરંતુ આ બધું સુખ તો એમને માટે છે જેઓ રાજાઓનો રજાઓનો મેળ કરીને શનિ રવિમાં કે અન્ય અનુકૂળતાએ પ્રકૃતિ તરફ ફરવા નીકળી શકે ભલે ગીર પ્રવાસીઓ તો ઘણા હશે પરંતુ એમાં અલગારી તો કોઈક જ હોય છે આ વખતે ગીરથી છેક શત્રુંજય સુધી ગ્રીન ચેનલ રચાઈ ગઈ છે એટલે કે સિંહના મૂળ વતનથી દૂર દૂર સુધી ઊંચેરા ઘાસથી વસુંધરા શોભી રહી છે સ્ટોક